યાર ગુંજ, મને તારા ફોનના ફોટોઝ જોવા દઈશ? મારા ફોટોઝ કેમ? હા ચાલ, ફોટોઝ તો નહીં તો એટલીસ્ટ કોન્ટેક્ટ તો કોપી કરવા દે. અરે પણ તારે મારા ફોટોઝ કે કોન્ટેક્ટ કેમ જોઈએ છે? સારું, બસ એક કામ કર, ખાલી તારો લોકેશનનો ડેટા તો શેર કર મારી સાથે. બે જાને, મારે કશું શેર નથી કરવું તારી જોડે. આ તો કશું શેર નથી કરતો, પણ ઉભા રહો, મને એક આઈડિયા આવ્યો. હાય, મને તમારા ફોનમાં તમારા ફોટોઝ જોવા છે, પ્લીઝ જોવા દેશો? ફોટોઝ જોવા છે? અરે કોઈ વાંધો નહીં, એક્સેપ્ટ. ફોટોઝ તો આવી ગયા, હવે કોન્ટેક્સ્ટ જોવા દેશો પ્લીઝ? કોન્ટેક્સ્ટ જોવા છે? કોઈ વાંધો નહીં, એક્સેપ્ટ. બોલો બીજું શું જોઈએ છે? છેલ્લી વસ્તુ, હવે ખાલી તમારું લોકેશન ને કોલ રેકોર્ડ, આટલું ખાલી મારે જોવું છે, એ પ્લીઝ એક્સેપ્ટ કરી દેશો? અરે તારા માટે તો જાન છે, તને ક્યાં ભાન છે, એક્સેપ્ટ. હવે આ ભાઈ ભરાયા કઈ રીતે, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાતમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. 10,000 રૂપિયાની લોન લીધી હોય ને 3,00,000 ચૂકવવા પડે, એ બી નાની વસ્તુ છે. 90,000 નો આપણી જોડે સ્કેમ થઈ જાય, એ પણ નાની વસ્તુ છે. જે સ્કેમની આજે હું વાત કરવાનો છું, એ સ્કેમના લીધે આપણા દેશમાં ગયા વર્ષે લગભગ 60 લોકોએ સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. તમે સમજી જ ગયા છો, હું વાત કરી રહ્યો છું ઇન્સ્ટન્ટ લોન એપ સ્કેમ કે પછી બ્લેકમેલ સ્કેમની. આ સ્કેમ કામ કઈ રીતે કરે છે કે માની લો આપણે 1,000 રૂપિયાથી 5,000 કે 10,000 રૂપિયા, અરે 50,000 રૂપિયા સુધી જો જોઈતા હોય ને, તો એવા એપ્લિકેશન અવેલેબલ છે પ્લે સ્ટોરમાં, એપ સ્ટોરમાં, જે આપણને 5 મિનિટ 10 મિનિટની અંદર અંદર આ પૈસા આપણા ખાતામાં આપી દે છે. પણ જ્યારે આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ને, એ એપ્લિકેશન આપણી જોડેથી આપણું લોકેશન, આપણા કોલ રેકોર્ડ, આપણા ફોટોઝ અને આપણા કોન્ટેક્ટનું લિસ્ટ ડાઉનલોડ કરી દે છે. આપણને એવું લાગે છે કે યાર પૈસા આપે છે ને, બધા એપ ઉપર ભરોસો કરાયા જ આપણે, પણ ત્યાં જ આપણે ભૂલ ખાઈએ છે. આપણી ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે આ બધી પરમિશન આ એપ્લિકેશનને આપીએ છીએ, કારણ કે આ પરમિશનનો દુરુપયોગ થવાનો છે. કઈ રીતે? તો જ્યારે આપણે રીપેમેન્ટ ચાલુ કરીએ છીએ, જેટલી બી લોન લીધી આપણે પૈસા ભરવાના ચાલુ કરીએ, પૈસા ભરી દઈએ, એના પછી એવું દેખાડે કે હજુ આપણે પૈસા ચૂકવવાના બાકી છે. જ્યારે આપણે એ પૈસા ચૂકવવાની ના પાડીએ, ત્યારે આપણને બ્લેકમેલ કરવામાં આવે. કઈ રીતે બ્લેકમેલ કરે? તો એમની જોડે આપણા કોન્ટેક્ટનું લિસ્ટ છે, આપણા કોન્ટેક્ટમાં આપણા સગા સંબંધીઓના નામ એમને દેખાશે, જે આપણા કોલ રેકોર્ડ ની જોડે મેચ કરીને જોશે, તો એમને ખબર પડી જશે કોની જોડે આપણે રેગ્યુલરલી વાત કરતા હોઈએ છે. એમને મેસેજ જશે કે ભાઈ ગુંજે 5,000 રૂપિયા લીધા હતા, એ રૂપિયા હજુ સુધી ચૂકવ્યા નથી. 5,000 રૂપિયા માટે થઈને આપણે નીચું જોવાનું ના થાય, એટલે આપણે તરત જ આ પૈસા ચૂકવી દઈશું. સગા સંબંધીઓ આપણું નામ વાંચીને જો માની લો આ ચૂકવી બી દે છે, તો એમના પૈસા બી સ્કેમસ્ટર્સ પાસે ગયા, એ લોકો બી સ્કેમ થયા. માની લો આવું કશું આપણે નથી થવા દેતા, આપણે કહીએ છીએ કે જા ભાઈ થતું હોય કરી લે, તો આપણા ફોટોઝ એમની પાસે છે. આપણા ફોટોઝમાં માની લો આપણા કોઈ પ્રાઇવેટ એવા ફોટોઝ છે, જે લીક થાય તો આપણી બદનામી થઈ શકે, એનાથી આપણને બ્લેકમેલ કરી શકે. અગર એવા ફોટોઝ બી નથી એમની પાસે, તો આપણું મોડું બીજા કોઈ શરીર ઉપર મોર્ફ કરીને, અત્યારે તો એઆઈ નો જમાનો છે ને, એ કરીને આપણા ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ બી કરી શકે છે, ને એની પણ ધમકી આપણને આપી શકે છે, જેમાં આપણે તો શરમથી નીચે જોવાનું થાય જ. અને જ્યારે 5,000-10,000-15,000 રૂપિયા જેવી નાની રકમ માટે થઈને આપણી આટલી મોટી બદનામી થાય, ત્યારે નાની ઉંમરના લોકોને જીવ ગુમાવવું વધારે ઈઝી લાગે છે. આ સ્કેમર્સની પાસે આપણા આધાર કાર્ડ, પેન કાર્ડની પણ ડિટેલ્સ હશે, જે લોન ડિસબર્સ કરતા પહેલા એમણે માંગી હશે. એ ડિટેલથી કદાચ એવું પણ બને કે આપણા ઘરે આવીને પણ આપણને બદનામ કરવાનો પ્રયાસ કરે, આપણે જ્યાં રહીએ છીએ, જેનાથી આપણે તરત જ આ પેમેન્ટ ચૂકવી દઈએ. બેસિકલી એક વખત આપણે કોઈ બી એપ ડાઉનલોડ કરતી વખતે ફોટોઝ, કોલ રેકોર્ડ્સ, કોન્ટેક્ટ કે કોલ હિસ્ટ્રી કે લોકેશન હિસ્ટ્રીની હા પાડી દીધી છે, એના પછી આપણું જીવન તો સમજો ગયું જ. તો પછી આપણે લોન જોઈતી હોય તો સેફ કઈ રીતે રહેવાનું? સૌથી પહેલા કોઈ બી જેને તે ઇન્સ્ટન્ટ લોન એપ ડાઉનલોડ નહીં કરવાની, ડાઉનલોડ કરતા પહેલા સૌથી પહેલા રિવ્યુઝ ચેક કરવાના કે લોકોએ કેવા રિવ્યુ લખ્યા છે. એના પછી કઈ કઈ બેંકને મંજૂરી છે એનું લિસ્ટ ચેક કરવાનું, એમાં આપણી એપનું નામ નથી તો NBFCનું લિસ્ટ ચેક કરવાનું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગુગલ કરશો તો દેખાઈ જશે, એમાં પણ લિસ્ટ નથી તો ડિજિટલ લેન્ડિંગ એપ્સ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક લિસ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે, જે મને તો નથી દેખાતું ક્યાંય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર કે માઇટીની વેબસાઇટ ઉપર, પણ તમારે એક વખત ટ્રાય કરવાનું અગર તમને મળી જાય છે તો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક પ્રેસ નોટિફિકેશન મેં જોઈ, તો એમણે એવું કીધેલું છે કે જે અપ્રુવ્ડ એપ્સ છે ને, એનું લિસ્ટ ગૂગલ પ્લે અને એપ સ્ટોર સાથે શેર કરવામાં આવેલું છે. જે લિસ્ટમાં એપ હોય પછી જ એમને એપ સ્ટોરમાં એપને
ઇન્વેસ્ટ કરવાની મંજૂરી મળવી જોઈએ. પણ આ બધા એપ્સ તમને ખબર જ છે કે બહુ ચાલાક હોય છે, આ ડાયરેક્ટલી પણ લિસ્ટ થઈ જતા હોય છે. લોનના એપ છે, લેન્ડિંગ એપ છે, એવું નથી દેખાડતા. એટલે આપણે કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે આ બીજી વસ્તુ કરવાની, શું તો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ક્યારે બી શેર નહીં કરવાની. તમે જ વિચારો કે એક એપ એવું છે જે તમને લોન આપવા માંગે છે, એને તમારા પેન કાર્ડ સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશનની જરૂરત નથી. પેન કાર્ડથી તમારો સિબિલ સ્કોર ખબર પડી જશે, તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખબર પડી જશે, અને એનાથી એ લોન ડિસબર્સ કરી શકે. તો ફોટોસ, કોલ રેકોર્ડ્સ આ બધી મંજૂરી ક્યારે બી ના આપતા. ફટાફટ ફટાફટ એક્સેપ્ટ કરવાની આપણી જે આદત છે ને, એ આદત આપણને લાંબા ગાળામાં હેરાન કરી શકે છે. ત્રીજું, અગર એવું કોઈ એપ છે જે એપમાં અપફ્રન્ટ આપણી જોડે ફીસ માંગે છે, કે પછી એવું એપ છે જે આપણને બહુ જ નીચા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન આપે છે ને, એનાથી બી બચીને રહેવાનું. આટલા નીચા ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન મળે છે તો ભાઈ એ એપની કંપની જ લોન લઈને એફડી કેમ નથી ખોલાઈ દેતી? આવું આપણે વિચારીશું તો ક્યારે આવા એપ્સમાં આપણે ભોળવાઈ નહીં જઈએ. અને ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આવા કોઈ એપ હોય ને એમાં અર્જન્ટ ઓફર, અર્જન્સી ક્રિએટ કરવા માંગતા હોય ને આપણી જોડે, તરત ડિસિઝન લેવડાવવા માંગતા હોય, બીજે ક્યાંય ચેક કરવા જશો તો સિબિલ સ્કોર ખરાબ થશે, અત્યારે લોન મેળવશો તો પ્રોસેસિંગ ફીમાં તમને માફી મળશે, આવી જે અર્જન્સી ક્રિએટ કરે ને એનાથી તો ભાઈ બચીને જ રહેવાનું. લિમિટેડ ટાઈમ ઓફર વાંચીને ભોળવાઈ ન જતા, એ લિમિટેડ ટાઈમ ઓફર એક્સેપ્ટ કરીશું તો આપણો ટાઈમ લિમિટેડ થઈ જશે બોસ. આટલું ધ્યાન રાખશું ને તો આવા સ્કેમથી આપણે ભોળવાઈ નહીં જઈએ. અને આ ઇન્ફોર્મેશન બહુ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સુધી શેર કરવાની જવાબદારી હવે તમારી છે. કા વિડીયો શેર કરો કે પછી ઇન્ફોર્મેશન શેર કરો, બસ માહિતી પહોંચાડવાની જવાબદારી રાખજો તમે. આ વિડીયોની માહિતી શું તમને ગમી છે, આવી તે જ શું નવી નવી માહિતી તમે જોવા માંગો છો, તો કમેન્ટમાં મને જણાવજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.